મેહુલ ગઢવી બથરેકાંડ આરોપી ગાર્ડ ઉપર પગલા લેવાયા. મેહુલ ગઢવી ઉપર ભીનું સંકેલવાનો પ્રયાસો. 2018માં પણ જન્મદિવસ ઉજવ્યો. અંબાજી મંદિરના ચાચર ચોકમાં રાત્રે 11 વાગે બર્થડે મનાવી વિવાદમાં આવેલા મેહુલ ગઢવી ઉપર આજ દિન સુધી કોઈ જ પગલાં ન લેવાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 2018 અને 2019ના વર્ષમાં અંબાજી મંદિરમાં રાત્રે બર્થડે મનાવી વિવાદમાં આવેલા આ પ્રકરણ ઉપર વહીવટીતંત્ર દ્વારા 8 ગાર્ડને તાત્કાલિક અસરથી છૂટા કરી મોકલી દેવાયા હતા, પણ મુખ્ય આરોપી મેહુલ ગઢવી ઉપર કોઈ જ પગલાં ન ભરાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અંબાજી મંદિરના વહીવટદાર અને ચેરમેન આ બાબતે કેમ કમિટી બનાવી આરોપી મેહુલ ગઢવી ઉપર કાયદેસર પોલીસ કાર્યવાહી કરતા નથી? આ આરોપીએ ઝેડ કેટેગરીના મંદિરની સુરક્ષા સાથે સિંડા કરી ગેરકાયદેસર પ્રવેશ મેળવ્યો હતો અને કાયદાથી ઉપર જઈ મેહુલ ગઢવીએ જન્મદિન ઉજવ્યો હતો, ત્યારે સમગ્ર મામલો મીડિયાથી બહાર આવતા મંદિર પ્રશાસન માત્ર 8 ગાર્ડને છૂટા કરી બહાદુરી બતાવી હતી, પણ મુખ્ય આરોપી ઉપર કેમ પગલાં ન લીધા તે હજી લોકોને સમજમાં આવતું નથી. શું કોઈ રાજકીય દબાણ આવ્યું છે કે કેમ? ગુજરાત સરકાર આ બાબતે કડક કાર્યવાહી કરી આરોપીઓ ઉપર પોલીસ ફરિયાદ કરી કાયદાનું કડક અમલ કરાવે તેવી લોક માંગ કરી રહ્યા છે. આ સાથે અંબાજી મંદિર પરિસરમાં આવેલા ગાર્ડના રૂમો પણ ખાલી કરી દેવાયા છે, જેથી ગાર્ડને બહાર મોંઘા ભાડા આપી રૂમો રાખવા પડી રહ્યા છે. મેની રાત્રે બર્થડે મનાવી વિવાદમાં આવેલા અંબાજી કોંગ્રેસના મહામંત્રી મેહુલ ગઢવી અને તેની સાથે પીરા કપડાવાળો માણસ ખુલ્લેઆમ લોકોને કહી રહ્યા છે કે અમારી ખૂબ મોટી ઓળખાણ છે, કોઈ અમારું બગાડી શકે એમ નથી. અંબાજી ભાજપના લોકો પણ આ બાબતે કોઈ જ વિરોધ ન કરી મેહુલ ગઢવીને બચાવી રહ્યા છે, કેમ કે ગુજરાત કોંગ્રેસ આ મેહુલ ગઢવીને સસ્પેન્ડ કરતું નથી. કોંગ્રેસની ઇજ્જત અને આબરૂના ધજાગરા ઉડાવનારા આ મેહુલ ગઢવી ઉપર કોંગ્રેસ પક્ષ કેમ ચૂપ છે તે સમજાતું નથી. 20 મેના રાત્રે 11 વાગે આસપાસ શક્તિદ્વારથી GISFS ગાર્ડ હસમુખ લબડા પોતે શક્તિદ્વાર પર હાજર કનુભાઈ ગાર્ડને જણાવ્યું કે મારા રૂમ પર જઈ આવીએ છીએ અને આ મેહુલ ગઢવી અને તેના મિત્ર રિતેશ વાઘવાણી હસમુખ ગાર્ડ સાથે અંબાજી મંદિરમાં 11 વાગે ગેરકાયદેસર પ્રવેશ મેળવ્યો હતો અને કલાકો સુધી અંદર બર્થડે મનાવી ફોટાઓ પડાવ્યા હતા અને આ બાબતે તપાસ આવતા અંબાજી મંદિર દ્વારા GISFSના ગાર્ડની બદલી કરાઈ હતી. આ ઘટના પ્રકાશમાં આવતા માત્ર GISFSના ગાર્ડ ઉપર પગલાં લેવાયા, પણ બંદૂક આપનાર બોર્ડર વિંગ અને અંબાજી પોલીસના જવાન ઉપર કેમ પગલાં ભરાયા નહીં? શું ગુનો માત્ર GISFSએ જ કર્યો છે? મેહુલ ગઢવીના જન્મદિવસ બોર્ડર વિંગના જવાન અને અંબાજી પોલીસના જવાન પણ દોષિત છે. આ બાબતે અંબાજી મંદિરના વહીવટદાર SJ ચાવડાએ ફોન ઉપર જણાવ્યું હતું કે આ મામલે બોર્ડર વિંગના અધિકારીએ મેહુલ ગઢવી ઉપર પગલાં ભરશે. જ્યારે ચેરમેન સંદીપ સાંગલે ફોન ઉપર જણાવ્યું હતું કે હું બહાર આવ્યો છું, આપણી સાથે પાલનપુર આવ્યા બાદ વાત કરીશ તેમ જણાવ્યું હતું. લક્ષ્મણ ઠાકોર, ZS TV અંબાજી.